નમસ્કાર મિત્રો, વેલકમ ટુ કહાનિયા. આજના આપણા વાચક છે ટીમ ગુજરાતના ડૉક્ટર સંદીપ શાહ. તેમના વિશે વાત કરું તો બીજે મેડિકલ કોલેજમાંથી ગોલ્ડ મેડલ સાથે તેમણે MD પદવી પ્રાપ્ત કરેલ છે. ત્યારબાદ તેઓએ ડાયગ્નોસ્ટિક સેન્ટર શરૂ કર્યું અને 10 વર્ષ સુધી તેમાં કાર્યરત રહ્યા. વર્ષ 1999 તેમણે સુપરાટેક લેબોરેટરી નામની શરૂઆત કરી. 23 વર્ષના સમયગાળા દરમિયાન ઘણા બધા નવા અચીવમેન્ટ્સ અને નવી ટેકનોલોજી ઓટોમેશન દ્વારા તે ઇન્ડિયાની બેસ્ટ લેબોરેટરી તરીકે ઓળખાય છે. તેમની 250થી વધુ બ્રાન્ચ આજે ભારતમાં ફેલાયેલી છે. USA, દુબઈ અને સાઉથ આફ્રિકામાં પણ ન્યુબર્ગ લેબોરેટરીના નામથી શરૂઆત કરવામાં આવી છે. આપણે તો જાણીએ છીએ કે COVID-19માં કેવી પરિસ્થિતિ હતી. આ સમય દરમિયાન ન્યુબર્ગ લેબોરેટરી દ્વારા ગુજરાત અને આખી દુનિયાને ઘણી બધી સારી સેવાઓ પૂરી પાડવામાં આવી છે. તો આવા ડૉક્ટર સંદીપ શાહ જ્યારે બક્ષી સાહેબનો લેખ વાંચતા હોય ત્યારે ખરેખર એક અલગ જ આનંદનો અનુભવ થાય છે. તો માણીએ ડૉક્ટર સંદીપ શાહના અવાજમાં બક્ષી સાહેબના લેખને. ચંદ્રકાંત બક્ષી સાહેબ માટે શું કહી શકાય? હું એક ગુજરાતી મીડિયમની સ્કૂલમાં ભણ્યો હતો અને મારી સ્કૂલમાં ખૂબ બધા લેખકો સાથે હતા વિદ્યાનગર હાઈસ્કૂલમાં, અને એમાં એક જે સૌથી મોટા વ્યક્તિ હતા હિંમતભાઈ કપાસી, જેમણે અમને ચંદ્રકાંત બક્ષીને વાંચતા શીખવાડ્યું. બક્ષી સાહેબની કલમમાંથી લખાતી વસ્તુઓ, જાત જાતના સબ્જેક્ટ, જાત જાતની રીતે અનુભૂતિ, જાત જાતની રીતે અભિભૂતિ કરવી અને એને જાત જાતના શબ્દોથી નવાજવું, ખૂબ જ અઘરા સબ્જેક્ટ અથવા તો ખૂબ જ ના વિચારી શકાય એવા સબ્જેક્ટ પર જ્યારે કોઈ લખી શકે અને એને પણ વાંચવા લાયક બનાવવું અથવા તો એને વાંચીને આનંદ આવે અને તમને નવું જ્ઞાન મળે એવું જો કોઈ લખી શકનાર વ્યક્તિ હોય તો બક્ષી સાહેબ. અત્યારે ઘણા લેખો વાંચીએ છીએ, ઘણી વસ્તુઓ અત્યારે દુનિયામાં થઈ રહી છે અને જ્યારે વિચારું છું ત્યારે એવું લાગે છે કે આ બધું તો મેં પહેલાં વાંચેલું હતું. અને મોટા ભાગે આ બધી વાંચેલી વસ્તુઓ જ્યારે પણ હું સ્મરણમાં લેવા જઉં છું ત્યારે ચંદ્રકાંત બક્ષી સાહેબની હોય છે. મેં મારી જિંદગીમાં પહેલી વખત એમની બધી જ ચોપડીઓ એક સાથે ખરીદી. આખું ને આખું એમનું જે અવેલેબલ હતું તે બધી જ બુકો ખરીદી અને ત્યારે મને રિયલાઇઝ થયું કે અમની વૈચારિક શક્તિને આટલી બધી રીતે અભિભૂત કે અનિભૂત કરી શકાય એ મને ખબર નથી, મને આવડતું નથી. પણ થોડું ઘણું પણ જે હું સમજ્યો છું, થોડું ઘણું પણ વિચારી શક્યો છું અને એનાથી જે જ્ઞાનનો લાભ થયો છે એ મને ખ્યાલ નથી કે કેટલો એડવાન્ટેજ થશે. હવે હું ખાલી એક એમનું એક ચેપ્ટર જે છે વાત નાકની છે, વાસ અને વાસના, થોડુંક બે શબ્દો એના કહીને પછી આગળ હું વાંચવાનું સ્ટાર્ટ કરીશ. સી, નાક માટે આપણે હંમેશા દુઃખ ઘણું છે કે તમારું નાક ઊંચું છે, નાક વાસ સૂંઘે છે, પણ નાકને વાસની સાથે વાસના સાથે સંબંધ લાવો એ કદાચ ચંદ્રકાંતભાઈ જ વિચારી શકે, બક્ષી સાહેબ જ વિચારી શકે. બાકી વાસ અને વાસના બે સાથે લાવવું, વાસનાનો મિનિંગ સાવ જુદો છે, વાસનાનો અર્થ બહુ જુદો છે, વાસના ઉપયોગમાં બહુ જુદી રીતે લેવાય છે અને વાસ અને સુવાસ એ બંને વસ્તુ નાકની સાથે અભિભૂત છે, જોડાયેલી છે. એને આપણે અહીંયા આગળ એમને ખૂબ સરસ રીતે વર્ણન કર્યું છે અને નાકનું આવું વર્ણન મેં હજી સુધી કોઈ જગ્યાએ વાંચ્યું નથી કે વિચાર્યું નથી. હું એમનું આ ચેપ્ટર 21મું છે અને હું આપણી સમક્ષ મૂકું છું. શરીરની બધી જ ઇન્દ્રિયોમાં નાક સૌથી રહસ્યમય છે એવું વિજ્ઞાન માને છે. નાકની સૂંઘવાની પ્રક્રિયાને હજી કોઈ પૂર્ણતા સમજ્યું નથી. નાક સૂંઘે છે ત્યારે વાસ કઈ રીતે સમજાય છે એ શોધવા વિજ્ઞાન સદીઓથી પ્રયત્ન કરે છે અને વિશ્વમાં વર્ષે $20 બિલિયનના પરફ્યુમો વેચાય છે જેનો આશય ફક્ત નાકને ખુશ કરવાનો છે. રશિયાનો ઝારનો એક અત્તાર એટલે અત્તર બનાવનારો અર્નસ્ટ બો વિપ્લવ વખતે ભાગીને પેરિસમાં સ્થાયી થઈ ગયો અને 1921માં એણે એક પરફ્યુમ, ફ્રેન્ચમાં પારફ્યુમ બનાવ્યું જે આજે વિશ્વમાં શ્રેષ્ઠ બનાય છે, Chanel No. 5. કહેવાય છે કે ફ્રેન્ચોની ધ્રાણેન્દ્રિય સૌથી તીવ્ર હોય છે. ફ્રેન્ચ ક્રાંતિ વખતે
રાણી મારી ઓથવનેથ સામાન્ય નાગરિકના વસ્ત્રો પહેરીને ભાગી રહી હતી, પણ એ ઘોડાઘડીમાંથી ઉતરી ત્યારે એના પ્રખ્યાત હુબી કેન્ડ પરફ્યુમની ખબર પડી ગઈ કે આ કોઈ સામાન્ય સ્ત્રી નથી, આ રાણી છે. ક્રાંતિકારીઓએ રાણીની ગરદન ગિલોટીનથી ઉડાવી દીધી. વાત નાકની છે અને નાકના સંબંધિત શબ્દો છે ગંધ અને સુગંધ, બદબૂ અને ખુશ્બુ, વાસ અને સુવાસ. પુરુષને સ્ત્રીની વાસના થાય છે જેના પાયામાં વાસ રહેલી છે. ચિનાઓ દરેક સ્ત્રીની શરીરની જુદી સુવાસમાં માને છે. રાત્રે ઘણા નરો એમની માદાઓને નાકથી પ્રેમ કરી શકે છે. વિજ્ઞાન એક પ્રશ્ન પૂછે છે કે સંપૂર્ણ અંધારામાં ચાર સ્ત્રીઓ લાઇનસર સૂતી હોય તો એક પત્ની વૃત્તિ તમે ઓળખી શકો કે તમારી સ્ત્રી કઈ છે? વિજ્ઞાનનું વિધાન છે દરેક સ્ત્રી શરીરની જુદી જુદી સુવાસ હોય છે. ક્યારેક આપણા જેવા નિર્દોષ સજ્જનોથી ભૂલ પણ થઈ જતી હોય છે. સંસ્કૃતમાં દ્રાહ નો અર્થ ચુંબન કરવું થાય છે અને દ્રાહ એટલે સૂંઘવું એ પણ અર્થ છે. પ્રાગૈતિહાસિક માણસને ચુંબનની ખબર ન હતી. માઓરી પ્રજા હું તમને સૂંઘું છું કહીને એકબીજાને નાક અડાડે છે. દરેક પ્રાણીના નાકની સૂંઘવાની શક્તિ સમાન નથી હોતી. ગાય નાકથી ઘાસ સૂંઘીને ખાય છે, પણ ફૂલોની ખુશ્બુની એના પર કોઈ અસર થતી નથી. અંધજનોના નાક વધારે સતેજ હોય છે એ સ્વીકૃત સત્ય છે. ભેંસ ઘાસચારો જ ખાય છે, ગાયને સમજ પડતી નથી. એ પ્લાસ્ટિકની બેગો અને છાપાના કાગળ અને અન્ય અઘાત્ય કચરો ખાઈને મરી પણ જાય છે. ભેંસને માટે ડૂબવું શબ્દ વપરાય છે, પણ આ વિષયમાં એ ગાય કરતાં વધુ સમજદાર છે. મનુષ્ય આંખ પ્રાણી છે, કૂતરો નાક પ્રાણી છે. ચાર પગવાળો મનુષ્ય હોમો ઇરેક્ટસ થઈને બે પગ પર જીવા લાગ્યો અને એનું નાક ધરતીથી દૂર થઈ ગયું, એટલે નાકની ધ્રાણ શક્તિ ક્રમશઃ ઓછી થતી ગઈ. મનુષ્યના મગજનો ઓલ્ફેક્ટરી એરિયા અથવા ધ્રાણ શક્તિ વિસ્તાર મગજની અંદરની સપાટીના એક વીસમા ભાગ, જ્યારે કૂતરામાં આ વિસ્તાર એક તૃતીયાંશથી વધારે છે. કૂતરો ખાવું પીવું પ્રેમ કરવું ઝઘડવું બધામાં નાકનો અત્યાધિક ઉપયોગ કરે છે. જો માણસની આંખો પર પટ્ટી બાંધી હોય અને ક્લિપ લગાવીને નાક બંધ કર્યું હોય અને બે હાથમાં બે ગ્લાસમાંથી પ્રવાહી ટેસ્ટ કરવાનું આવે તો એ શું પી રહ્યો છે એ સમજવું એના માટે અત્યંત કઠિન છે. અંગ્રેજીમાં પ્રવાદ છે, સૂંઘવું એ અડધો સ્વાદ છે. પ્રકૃતિ મનુષ્ય કરતાં તાર્કિક વ્યવસ્થિત અને સિદ્ધબદ્ધ છે એવું બુઝર્ગો કહી રહ્યા છે. હિન્દુસ્તાનમાં પ્રકાર પ્રકારના ફૂલો આખું વર્ષ ઉગતા રહે છે અને એ ફૂલોનું વૈવિધ્ય સ્વયં એક જુદું વિશ્વ છે. પણ એ ફૂલો ઉગાડવા પાછળ પણ પ્રકૃતિ યમ નિયમને અનુસરે છે. આપણે ત્યાં દિવસે ઉગતા ફૂલો પ્રધાનતા રંગીન હોય છે અને રાત્રે ઉગતા ફૂલો સફેદ હોય છે. રાત્રે ઉગતા ફૂલોની ખુશ્બુ દિવસે ઉગતા ફૂલો કરતાં વધારે માદક અને આકર્ષક હોય છે. આ વિસ્મય માટે સ્પષ્ટતા કરવામાં આવી છે કે સફેદ ફૂલો અંધકારમાં દેખાઈ શકે છે અને એમની ખુશ્બુ વધારે માદક હોય તો જ વનસ્પતિના જીવજંતુઓને પોતાની તરફ ખેંચી શકે છે. બેલા, જુઈ, રાતરાણી, રજનીગંધા જેવા સફેદ ફૂલોની સુવાસ ઝૂકી ગયેલી રાતમાં લગભગ સેક્સી અસર ઊભી કરે છે અને નાક કેવી રીતે ભિન્ન ભિન્ન પ્રકારની વાસોને અને ગંધોને તરત સમજી લે છે. આ વાસો અને ગંધોમાં કેટલું વિરાટ વૈવિધ્ય અને ઘણીવાર વિપરીત અસરો હોય છે એ વિશે આપણે સામાન્ય રીતે ક્યારેય વિચાર કર્યો નથી. એ એક જ નાક છે, પણ એની અંદર આ વાસોને તત્કાળ જુદી પાડવાનું કયું મિકેનિઝમ કે આયોજન છે વિજ્ઞાન અલગ અલગ તર્ક કરતું રહે છે, પણ હજી એક જ સારભૂત નિષ્કર્ષ પર આવ્યું નથી. દરમિયાન નાક સતત 24 કલાકે એનું ધર્મ બજાવતું રહે છે. હૃદય પછી નાક જ એક એવું અંગ છે જે 24 કલાક શ્વાસ લેતું રહે છે અને ઉચ્છવાસ છોડતું રહે છે. આંખ કે કાન કે વાચા જીવનભર ન હોય તો પણ જિંદગી અટકી જતી નથી, પણ નાક જો થોડી જ ક્ષણો માટે બંધ કરી દેવામાં આવે તો શ્વાસોશ્વાસની પ્રક્રિયા બંધ થઈ જવાથી મૃત્યુ પામી શકે છે. અને ડૉક્ટર ફ્રિટ્ઝ કહાનનું કહેવું છે કે મનુષ્ય જે રીતે નાક આગળ આવેલું છે એ રીતે વાંદરાને નથી. જગતના કોઈ પ્રાણીને મનુષ્યની જેમ આગળ આવી ગયેલું નાક નથી
અને પ્રાગયાથી શીખ મનુષ્યને પણ આ પ્રકારનું વિકસિત નાક ન હતું. જે નાક બહાર આવેલું છે એમાં મુલાયમ ટીસ્યુ છે અને એ કાર્ટિલેજના ટેકાથી ઊભા છે. એમાં હાડકું નથી, માટે કોઈનું પણ નાક કાપી શકાય છે. આપણી પાસે કૂતરા જેવું તેજસ્વી કે વાસસ્વી નાક નથી, પણ આપણું નાક આજે પણ કેટલી બધી વાસો અને ગંધોને જુદું પાડીને ઓળખી શકે છે. ગુલાબનું ફૂલ, પેટ્રોલનો ધુમાડો, ચોમાસામાં પડેલા વરસાદની વચ્ચે ભીંજાયેલી મિટ્ટીમાંથી ઉઠતી સૌંધી સૌંધી સુગંધ, ફ્રેન્ચ પોલિશનો કોટ મારેલું નવું ફર્નિચર, પાઇપમાંથી આવતી ગળાકુમાં ભીંજાવેલી તમાકુની નશીલી ખુશ્બુ, કેવડા જલ, કપૂર, પીસેલા કાળા મરી, ચંદનનો લેપ, બળતું રબર, ફુદીના નાખેલી ચા, હાઇડ્રોજન સલ્ફાઇડ, કોર્ટરૂમમાંથી આવતી જૂના કાયદાઓની ગંધ, હોસ્પિટલની નર્સના સ્ટાર્ચ કરેલી યુનિફોર્મમાંથી આવતી રહેલી ડિસઇન્ફેક્ટન્ટની વાસ, યુકેલેપ્ટિસનું તેલ, નીચેના ફ્લેટમાં તળાવતી માછલી, વઘારના સાંતળવામાં આવી રહેલા તેજપત્તા, તવા પર શેકાઈને પછી ખંડાતો અજમો, માસિક રજસ્ત્રાવમાં ભીનું થઈ ગયેલું સેનિટરી પેડ, લોબાન, મુશ્કે હિના અત્તર, પ્રેસમાં છપાતું છાપું, શેઠની એરકન્ડિશન કેબિનમાં ચક્રાતી રહેલી છૂટેલા અપાન વાયુની બદબુ, ઉકળતા પાણીનો બાફ, સર્પગંધના ફૂલનો ગુલદસ્તા, રૂમ ફ્રેશનર, ગાંધીવાદી નેતાની 8 મહિનાથી ન ધોવાયેલી બંડી, કપડાં બદલતી મિત્ર પત્નીની દ્રશ્યની વાસના. નાક આપણું એક કદાચ સૌથી વફાદાર અંગ છે, જેને આપણે સતત ઉપેક્ષા કરતા રહ્યા છીએ. ગુજરાતી કવિ લોકોએ નાક વિશે ખાસ કવિતાઓ બનાવી હોય એવી કોઈ અફવા પણ સાંભળવામાં આવી નથી. મહેક કવિઓનો વિષય છે, આ કવિ લોકોના નાકનો સવાલ છે. થોડીક કહેવતો. નાક નીચું ને પેટ ઊંચું, નાક કટા તો કટા પણ ગીતો ચટા, નાક પકડવાથી મોઢું ઉગડે. થેન્ક યુ.